નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ધારી લાઇબ્રેરી પાસે આવેલ દામણી સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે આશિષભાઈ વાળા, નાયબ સચિવ ગૃહ વિભાગ ગાંધીનગર હાજર રહ્યા હતા. ધારી લાઇબ્રેરી પાસે આવેલ દામણી સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે આશિષભાઈ વાળા, નાયબ સચિવ ગૃહ વિભાગ ગાંધીનગર ના હાજર રહ્યા હતા. ત્યારે દામણી સ્કૂલ ખાતે 70 નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને નવા પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને કીટ પણ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં ધારીના સરપંચ ભૂપતભાઈ વાળા તેમજ સીઆરસીનો તમામ સ્ટાફ, સ્કૂલના વિદ્યાર્થી, વાલી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગની યાદી સ્વરૂપે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને આ તમામ કાર્યક્રમનું સંચાલન દામણી સ્કૂલના આચાર્ય જીગ્નેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. આજ રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હેઠળ રાજ્ય સરકાર તરફથી તમામ અધિકારીઓને અમુક અમુક જિલ્લા અને તાલુકાની ફાળવણી કરેલ છે, જે પૈકી મારો આજનો હુકમ છે એ ધારી તાલુકા શાળામાં થયેલો છે. તો આજે શાળા પ્રવેશોત્સવ દરમિયાન ખૂબ જ સરસ કામગીરી અહીંયા જોવા મળી છે અને તમામ શિક્ષકો વિદ્યાર્થીઓ એક પ્રકારનો ઉત્સાહનો અને ખૂબ સરસ વાતાવરણ છે કે અહીંયા ધ્યાન આવે છે. મેહુલ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.